નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ટૂંક સમયમાં તમારી ધોરણ નવની દ્વિતીય પરીક્ષા લેવાની છે તો એના માટેના ગણિતના પેપર આપણે ત્રણ સૌથી અગત્યના સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ જેમાં આજે આપણે ધોરણ ધોરણ નવનું ત્રીજું પેપર સોલ્યુશન કરીએ છીએ જો તમારે સોલ્યુશન પહેલાં અને બીજા પેપરનું બાકી હોય જોવાનું તો ચેનલની પ્લે લિસ્ટમાં જઈ સૌ પેપર જુઓ ત્યારબાદ ત્રીજા પેપરની અંદર આપણે મળીએ અત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે દ્વિતીય પરીક્ષાનું માળખું જાહેર કર્યું છે એ માળખા મુજબ આપણે પેપર બનાવેલા છે સૌથી અગત્યના કોઈ પણ તમારી સ્કૂલમાં આ સૌથી અગત્યના પેપર જો સોલ્વ કરેલા હશે તમને ઘણો જ ફાયદો થશે તો શું કીધું બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખા મળે તો આપણે અહીંયા જોઈએ આ બે ભિન્ન બિંદુ છે હવે તમે વિચાર કરો જોઈએ આ બે ભિન્ન બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય તો કે એક જ રેખા પસાર થાય અસંખ્ય રેખા પસાર થાય નહીં એટલા માટે વિધાન કેવું આવે ખોટું ત્યારબાદ કોઈ પણ ત્રિકોણને વધુમાં વધુ બે લઘુકોણ હોય એટલે કે બેથી વધુ હોય નહીં પરંતુ આપણને ખ્યાલ છે લઘુકોણ ત્રિકોણ જ લઈએ આપણે એટલે કે લઘુકોણ ત્રિકોણ કોને કહેવાય તો કે જેના બધા જ ખૂણા બધા જ એટલે ત્રણેય ખૂણાના માપ નેવું કરતાં કેવા હોય નાના હોય તો અહીંયા વધુમાં વધુ બે કીધું એટલા માટે વિધાન કેવું આવશે ખોટું ત્યારબાદ એક સમબાજુ ચતુષ્કોણ દોરીએ આપણે સમ બાજુ ચતુષ્કોણ એક્સ વાય ઝેડ ડબલ્યુ એના વિકરણ એક્સ ઝેડ અને વાય ડબલ્યુ પી બિંદુમાં છેદે છે અને તમને શોધવાનું કીધું એક્સ પી વાય આ ખૂણાનું માપ તમને નિયમ ખબર હોવી જોઈએ કે સમબાજુ કેટલા અંશનો ખૂણો થશે એટલે નેવો અંશનો ખૂણો થશે કેવી રીતના નેવો અંશ એ ખ્યાલ આવી ગયો ત્યારબાદ શું કીધું ત્રિકોણની બાજુઓ એક ત્રિકોણ આપણે દોરીએ નામ આપી દઈએ એ બી સી ની બાજુઓના મધ્યબિંદુ બિંદુ એ બી નું પી બીસીનું ક્યુ અને એસીનું આર આ બિંદુઓ મધ્ય બિંદુ છે તો આ ત્રણ મધ્ય બિંદુથી તમને ફરીથી એક ત્રિકોણ મળે છે જો અને હવે તમને શું કીધું ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ કેટલું છે બત્રીસ તો તમારે શોધવાનું છે ત્રિકોણ પિક્યુઆરનું સૌ સૌપ્રથમ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ત્રિકોણ એ બીસીના કેટલા ભાગ પડે છે ચાર ભાગ પડે છે તો બત્રીસના છેદમાં આપણે ચાર મૂકીએ એટલે કેટલા આવે આઠ એટલે કે આપણો જવાબ કયો છે સી મિત્રો આપણે સેક્શન એનું સોલ્યુશન કરીએ છીએ સેક્શન બી સી અને ડીના સોલ્યુશનની જો તમારે પીડીએફ જોઈતી હોય સોલ્યુશન સહિતની તો તમારે વેડ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન જે પ્લે સ્ટોરમાં છે તે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ આ સ્ટોર નામનું બટન છે ત્યાં ક્લિક કરી અને ઉપર નીચે સ્ક્રોલ કરશો એટલે દરેક ધોરણના પેપરના પીડીએફ તમને મળી જશે આપણે તો ધરો નવની જોઈએ છે તમારા નાના ભાઈ બહેન હોય કે મોટા ભાઈ બહેન હોય એના પણ અહીંયા પેપર મળી જશે દરેક વિષયના પેપરની પીડીએફ તમને અહીંથી મળી જશે પરંતુ સેક્શન એનું આપણે સોલ્યુશન શીખવાનું છે શા માટે તો કે પરીક્ષાની અંદર આમાંથી થોડી રકમ બદલીને પણ પૂછી શકે તો આપણને સોલ્યુશન આવડતું હોવું જોઈએ તો સવાલ નંબર પાંચ શીખીએ ત્રિકોણમાં બે ખૂણાના માપ આપ્યા છે એમાં તમને એવું કીધું કે બી નું માપ મોટું છે એનું માપ નાનું છે આકૃતિ દોરીએ અને સમજ મેળવીએ કયા ખૂણાનું માપ મોટું છે તો કે બી નું માપ મોટું છે અને કયા ખૂણાનું માપ નાનું છે એનું માપ નાનું છે તો આપણને ખ્યાલ છે કે મોટા ખૂણાની સામેની બાજુ આ જે બાજુ છે એ મોટી બાજુ થશે અને નાના ખૂણાની સામેની બાજુ નાની થશે એટલે કે એસીનું માપ બીસીના ના માપ કરતાં મોટું થશે તો અહીંયા જુઓ એ કોના કરતા મોટી હશે તો કે બીસી કરતા તો કે ખૂ ખુ એકરૂપતાની શરત પૈકીની એક શરત નથી એટલે કે ખૂ ખૂખુખુ શરત છે એકરૂપતાની શરત નથી ત્યારબાદ ખાલી જગ્યાએ ચતુષ્કોણ એ બીસી વિકર્ણ છે આકૃતિ દોરીએ એ બી આ એ બી અને ડી એ બી જોવું શું છે બાજુ છે એ શું છે બાજુ છે એ શું થવાનું છે વિકર્ણ થવાનું છે ત્યારબાદ વર્તુળનો વૃતખંડ એક વર્તુળ દોરીએ વૃતખંડ છે એ વર્તુળના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે તો હવે આકૃતિમાં આપણને ખ્યાલ છે આ જે પ્રદેશ છે એ વૃતખંડ છે તો કોના કોનાથી બનેલો છે તો કે આ જે છે એ જીવા અને આ જે છે એ ચાપ તો વૃતખંડ છે એ કોનાથી બનેલ છે જીવા અને ચાપથી એમાં ચાપ આપેલું છે જવાબ આપણો કયો આવે જીવા ત્યારબાદ સવાલ નંબર નવ એક્સ માઇનસ એક એ અવયવ હોય તો કેની કિંમત શોધવાની છે તો એક્સ માઇનસ એક માઇનસ એક છે એટલે એક્સની કિંમત કેટલી લીલી એક એકનો વર્ગ અને શેષ કેટલી ઝીરો એકનો વર્ગ એક વત્તા એક બે અને કે બે સામે જાય એટલે માઇનસ બે ત્યારબાદ આગળના પ્રશ્નની વાત કરીએ સવાલ નંબર દસ શું કીધું એ અને બી કોટીકોણ છે ને કોટીકોણ હોય તો બંનેના માપનો સરવાળો એ વત્તા બી નો સરવાળો કેટલો થાય નેવું જેમાં એનું માપ બી કરતા વીસ વધુ એટલે એ ની જગ્યાએ બી પ્લસ વીસ અને બીનું માપ તો શોધવાનું છે આ વીસ સામે ગયા બે કેટલી વખત બી છે તો નેવું માંથી વીસ બાદ કરીએ એટલે સિત્તેર આ ગુણાકારમાં બે ભાગાકારમાં જાય એટલે બીની કિંમત કેટલી આવી પાંત્રીસ પણ તમારે એની કિંમત એ શોધવાની છે તો અહીંયા કિંમત મૂકીએ એ બરાબર બી પાંત્રીસ વત્તા વીસ એટલે કેટલા આવે પંચાવન અને બીની ની કિંમત પાંત્રીસ ત્યારબાદ સેક્શન બીની ની વાત કરીએ તો સેક્શન બીમાં માં શું કીધું તો કે એક બહુ બધી એપી છે પી ઓફ ઝીરો પી ઓફ વન ને પી ઓફ ટુ શોધવાના છે તો પી ઓફ ઝીરો શોધવાય તો એક્સની જગ્યાએ જીરો મૂકીએ સાદુ રૂપ આપવાનું પી ઓફ વન શોધવાય તો એક્સની જગ્યાએ એક મૂકીને સાદુ રૂપ આપવાનું ભાગાકારવાળો દાખલો છે સૌથી અગત્યનો ધોરણ નવ માટે તો છે જ પરંતુ ધોરણ દસમાં પણ આ રીતના દાખલાઓ આવશે તો એક્સ માઇનસ એક વડે ભાગાકાર કરવાની છે તો ભાજક તરીકે એક્સ માઇનસ એક પણ અમુક વિદ્યાર્થીઓને ભાજક અને ભાજ્યમાં ખ્યાલ આવતો નથી તો બહારની તરફ જે હોય એને ભાજક ક અને અંદરની તરફ હોય એને ભાજ્ય એટલે કે નાની ઘાતવાળી બહુપતિ બાર અને મોટી ઘાતવાળી બહુપતિ અંદર લખી અને ભાગાકાર કરીએ નિત્ય સમનો ઉપયોગ કરીને દાખલો કરવાનો છે તો બંને પદ સરખા છે પરંતુ એક ફરક કયો પ્લસ અને માઇનસનો તો સૂત્ર કયું આવે એ માઇનસ બી એ પ્લસ બી તો આ રીતે સેક્શન બી સી અને ડીનું સોલ્યુશન આજે તમને પીડીએફ દેખાય છે પીડીએફ તમને ક્યાંથી મળી જશે તો કે વેડ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરી અને સ્ટોર નામના બટન ઉપરથી તમને દરેક વિષયના ધોરણ નવના અને અગાઉ જો તમારા ભાઈબહેન ભણતા હોય તો એના પણ પેપર ત્યાંથી વિથ પીડીએફ તમને મળી જશે થેન્ક યુ